17 તાળીઓના ગડગડાટથી આપણે દીપ દેવતાના પ્રાગટ્યને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, અને ખૂબ ખૂબ આભાર સૌ મહાનુભાવોનો. મિત્રો, ધ્રોલની ઐતિહાસિક ધરા ઉપર જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત થયા છે ત્યારે વિનંતી કરું બાગાયત નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર ડોક્ટર પીએમ વઘાસિયા સાહેબને કે સૌનું શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત કરે. નમસ્કાર સર. નમસ્કાર સર. આજના આ બાગાયત પરિસંવાદ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપની વચ્ચે આપણી લાગણીને માન આપી અને ઉપસ્થિત થયેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપનું આ પ્રસંગે અમે સ્વાગત કરીએ છીએ. એ ઉપરાંત આપણા મુખ્ય અતિથિ શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય કૃષિમંત્રી શ્રી સાહેબ, આપનું પણ સ્વાગત છે. એ ઉપરાંત આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મેરજા સાહેબ, આપનું પણ આ તકે સ્વાગત છે સાહેબ. એ ઉપરાંત શ્રી અરવિંદભાઈ રેયાણી સાહેબ, માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર, એ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમજીભાઈ ચનિયારા, એ ઉપરાંત જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ, એ ઉપરાંત ધારાસભ્ય શ્રી જાડેજા સાહેબ, અમારા અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી સાહેબ, એ ઉપરાંત કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એ ઉપરાંત જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન શ્રી પીએસ જાડેજા, શ્રી જયશ્રીબેન પ્રમુખ શ્રી નગરપાલિકા ધ્રોલ, એ ઉપરાંત ગીતાબા જાડેજા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ધ્રોલ, એ ઉપરાંત હર્ષુખભાઈ કેશુભાઈ ફાત્રા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જામનગર, એ ઉપરાંત બાબુભાઈ ઘોડાસરા અને જેરામભાઈ વાંસજાળિયા, જેની ભૂમિ પર આપણે આ કાર્યક્રમ યોજાયેલો છે, એ ટ્રસ્ટના આગેવાન શ્રી, અન્ય સર્વે આમંત્રિત ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયા અને સર્વે મંચસ્થ મહાનુભાવો, અન્ય ઓફ ધી ડાયસ મંચસ્થ મહાનુભાવો, આ તકે આ પ્રસંગે જ્યારે રાજ્યભરમાં 3 સેન્ટર ઓફ એક્સલન્સનું ખાતમુહૂર્ત અને 5 પ્રોસેસિંગ સેન્ટરનું સ્થાપન કરી રહ્યા છે સાહેબ, આ ઉપરાંત અમારા 5 જિલ્લાની અંદર પણ આ લાઇક કાર્યક્રમ થઈ રહ્યો છે, એમાં કચ્છ ખાતે ઉપસ્થિત માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી નિમાબેન આચાર્ય, અમદાવાદ ખાતે મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ, ખેડા ખાતે શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય મંત્રીશ્રી, પંચમહાલ ખાતે શ્રી રમેશભાઈ કટારા, દંડક શ્રી ગુજરાત વિધાનસભા, અને બનાસકાંઠે શ્રી ઉપસ્થિત શ્રી કીર્તિસિંહ વાઘેલા, માનનીય રાખવા મંત્રી શ્રી પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, એ ઉપરાંત રાજ્યભરમાં સર્વે જગ્યાએ ઉપસ્થિત ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયા અને સર્વે મહાનુભાવોનું હું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું અને આગળની કાર્યવાહી કરવા માટે માનનીય અધ્યક્ષની અનુમતિ ઈચ્છું છું. આભાર. આભાર. જય જય ગરવી ગુજરાત. આભાર ડૉક્ટર પીએમ વઘાસિયા, બાગાયત નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર. મિત્રો, ઐતિહાસિક ધરા આ ધ્રોલના આંગણે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત થયા છે ત્યારે આપણા સૌની ફરજ છે કે સાહેબનું ખૂબ જ હૃદયના ઉમળકાથી આપણે સ્વાગત અભિવાદન કરીએ. સૌ પ્રથમ વિનંતી કરું માનનીય મંત્રી શ્રી કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, આપણા સૌના લોકલાડીલા એવા રાઘવજીભાઈ પટેલ સાહેબને કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી માનનીય મુખ્યમંત્રીશ્રીના આ સ્વાગત અભિવાદનને આપણે સૌ વધાવીએ. માનનીય અગ્રસચિવ શ્રી કૃષિ શ્રી મુકેશ પુરી સાહેબને વિનંતી કરું કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરે. જામનગર જિલ્લા વહીવટીતંત્રના માનનીય કલેક્ટર શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને વિનંતી કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરે. ડોક્ટર સૌરભ પારગી અને મિહિર પટેલ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. મિત્રો, આપણે મેં કીધું એમ કે હૃદયના ઉમળકાથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણા આંગણે આવકારવા છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ, જુદા જુદા હોદ્દેદારશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારવા માગે છે ત્યારે સૌપ્રથમ વિનંતી કરું તાલુકા પંચાયત ધ્રોલના હોદ્દેદારોને મંચ ઉપર આવે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્વાગત અભિવાદન. સૌપ્રથમ તાલુકા પંચાયત ધ્રોલના હોદ્દેદારો પ્રમુખ શ્રી ગીતાબા જાડેજા, ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ કગથરા,
कारोबारी अध्यक्ष रवजी भाई तड़ाविया अने पूर्व तालुका पंचायत प्रमुख ध्रोल भीमजी भाई मकवाणा माननीय मुख्यमंत्री श्रीनो फूलहारथी स्वागत करी रह्या छे। जोरदार ताळीओना गड़गड़ाटथी आपणे त्यारबाद ध्रोल नगरपालिकाना होदेदारोमां जयश्रीबेन परमार, उपप्रमुख इरफान भाई रफी, कारोबारी अध्यक्ष गोविंद भाई दलसाणिया मंच पर आवशे अने माननीय मुख्यमंत्री श्रीने आवकारशे। त्यारबाद ध्रोल तालुका भाजप संगठन ग्राम्यना होदेदारों ने विनंती, सौ प्रथम नवलभाई मुंगरा प्रमुख श्री, रमेशभाई बारैया महामंत्री श्री, प्रदीपसिंह जाडेजा महामंत्री मंच पर आवशे अने मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करशे। त्यारबाद ध्रोल तालुका भाजप संगठन शहेरना होदेदारों मंच पर आवशे, प्रमुख समीरभाई शुक्ल, महामंत्री हितेशभाई चनियारा अने महामंत्री हिरेनभाई कोटेचाने विनंती, माननीय मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करशे। त्यारबाद एपीएमसी ध्रोलना होदेदारों ने विनंती मंच पर आवे, चेरमेन देवकरण भाई भालोड़िया, वाइस चेरमेन महावीरसिंह जाडेजा, पूर्व चेरमेन रसिकभाई भंडेरी मंच पर आवी अने माननीय मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करशे। त्यारबाद चेम्बर ऑफ कॉमर्स ध्रोलना होदेदारों में प्रमुख नवीन भाई शाह अने मंत्री जयंती भाई वालजी भाई भंडेरी ने विनंती मंच पर आवे अने माननीय मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करे। चेम्बर ऑफ कॉमर्स ध्रोलना होदेदार श्रीओ। त्यारबाद ध्रोल खातेनी विविध शैक्षणिक संस्थाना होदेदारों माननीय मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करवा मागे छे, विनंती करूँ। लेवा पटेल समाजना ट्रस्टी जयेन्द्रभाई मुंगरा, जीएम पटेल कन्या विद्यालय ना मैनेजिंग ट्रस्टी बाबूभाई घोड़ासरा, आहिर कन्या छात्रालय ना ट्रस्टी श्री देवसुरभाई सीआर, एमडी मेहता गर्ल्स हाईस्कूल ध्रोलना ट्रस्टी श्री हंसाबेन मेहता अने राजपूत समाज कुमार छात्रालय ना ट्रस्टी पथुभा जाडेजा ने के मंच पर आवे अने मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करे। त्यारबाद जोड़िया तालुका भाजप संगठनना होदेदारों मंच पर आवी अने माननीय मुख्यमंत्री श्रीने आवकारशे। भरतभाई दलसाणिया प्रमुख श्री, जयसुख भाई परमार महामंत्री श्री, अरविंद भाई राठौड़ महामंत्री मंच पर आवी अने माननीय मुख्यमंत्री श्रीनु स्वागत अभिवादन करशे। त्यारबाद तालुका पंचायत जोड़ियाना होदेदारों मंच पर आवशे, वल्लभभाई गोठे कारोबारी अध्यक्ष अने भावेशभाई मकवाणा सभ्यश्री मंच पर आवी अने माननीय मुख्यमंत्री श्रीने आवकारशे। त्यारबाद एपीएमसी जोड़ियाना होदेदारों मंच पर आवशे, जीवन संघ भाई परमार चेरमेन श्री एपीएमसी अने वाइस चेरमेन राजूभाई मकवाणा ने विनंती। त्यारबाद जामनगर तालुका पंचायतना होदेदार श्रीओ मंच पर आवशे, प्रमुख श्री हर्षुकभाई फाचरा, उपप्रमुख श्री नीताबा जाडेजा, कारोबारी अध्यक्ष विठ्ठलभाई मांडविया, त्यारबाद जामनगर तालुका भाजप संगठनना होदेदारों मंच पर आवी अने माननीय मुख्यमंत्री श्रीने आवकारशे, प्रमुख श्री मुकुंदभाई सभाया अने महामंत्री महेन्द्रसिंह जाडेजा। त्यारबाद ध्रोल तालुकाना विविध गामोना सरपंचनुं संगठन एटले के सरपंच श्रीओ माननीय मुख्यमंत्री श्रीने आवकारवा मांगे छे, एमने विनंती के मंच पर आवे अने माननीय मुख्यमंत्री श्रीने पोतानी भेट हार मोमेंटो थी एमनु स्वागत अभिवादन करें। मित्रों विविध तालुका जिला नगरपालिका एपीएमसी ना होदेदार श्रीओ अने शैक्षणिक संस्थाओं माननीय सीएम साहेब ने आवकार्या, आ स्वागत ने अपने जोरदार ताड़ियों गड़गड़ाट थी वधावीए। माननीય मंत्री श्री कृषि पशुपालन अने गौ संवर्धन अपना सौना लोकलाडीला राघवजी भाई पटेल ने
એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું જામનગર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘી સાહેબને કે માનનીય કૃષિ મંત્રીશ્રીનું સ્વાગત કરે. ત્યારબાદ શ્રમ રોજગાર પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ ગૃહ ઉદ્યોગ નિર્માણ અને ગ્રામ વિકાસ અને જામનગરના પ્રભારી મંત્રી માનનીય બ્રિજેશ મેરજા સાહેબનું સ્વાગત કરવા માટે વિનંતી કરું જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલને કે બ્રિજેશ મેરજા સાહેબને આવકારે એમનું સ્વાગત કરે. ત્યારબાદ વાહન વ્યવહાર તથા નાગરિક ઉડ્ડયનના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીને આવકારવા માટે વિનંતી કરું ડૉક્ટર પીએમ વઘાસિયા બાગાયત નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર માનનીય મંત્રીશ્રીને આવકારે. મંચ ઉપર જે મહેમાનો મહાનુભાવો ઉપસ્થિત છે એ સૌનું આપણા બહેનો દ્વારા સ્વાગત કરવા માટે વિનંતી કરું કે સૌ મહેમાનો અધિકારી પદાધિકારી શ્રીઓનું સ્વાગત અભિવાદન કરશે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોના સ્વાગતને વધાવીશું. સૌનું આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, હવે આપણે સ્ક્રીન ઉપર બાગાયત વિભાગ દ્વારા તૈયાર થયેલી ફિલ્મનું પ્રસારણ નિહાળીએ. નવી તકનીકો, નવા પ્રયાસો, વિકાસની વિચારધારા થકી નવા પરિમાણો, બાગાયતી ખેતીથી ખેડૂતો બન્યા ખુશાલ અને હરિયાળું થયું છે ગુજરાત. આપણા લોક લાડીલા અને ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આજીવિકા બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા માટે આ વર્ષે અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના નવા સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે તથા પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટના ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. યે સેન્ટર ફોર એક્સેલન્સ સાબરકાંઠા કે પ્રાંતિજ તહેસીલ કે એક છોટે સે કોને મેં લેકિન ધીરે 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 ઇતને કમ સમય મેં કિસાનોં કા આકર્ષણ કા કેન્દ્ર બના. મુશ્કિલ સે એક એકડ ભૂમિ દો એકડ ભૂમિ મેં ભી इस आधुनिक प्रयोग से कैसे उन्होंने लाखों रुपये की कमाई की है, पहले की तुलना में कितनी बड़ी आधुनिकता के साथ आगे बढ़े हैं. गुजरात में आज बागायती खेती फक्त आजीविका नु साधन ज नहीं પણ એક ઉદ્યોગ તરીકે અપનાવાઈ રહી છે. બાગાયતી ખેતીમાંથી એકમ વિસ્તાર દીઠ વધુ અને લાંબા ગાળા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહ્યું છે. બાગાયતી ખેતી થકી પાક ઉત્પાદનની ઉચ્ચ ગુણવત્તા, તંદુરસ્ત જમીન, સ્વાવલંબન, પર્યાવરણની જાળવણી જેવા ઘણા ફાયદા ગુજરાતને થયા છે. રાજ્યના કચ્છ બનાસકાંઠાના સૂકા વિસ્તાર હોય કે આદિવાસી વિસ્તાર, ગુજરાત સરકારના સહયોગ અને રાજ્યના મહેનત કરતા ખેડૂતોની ધગશના પરિણામે ખેતરો અને વિસ્તાર હરિયાળા અને નંદનવન બન્યા છે. રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્ય ફળ પાકના ઉત્પાદનમાં 9%, શાકભાજી પાકોના ઉત્પાદનમાં 6%, ફૂલના ઉત્પાદનમાં 8%, તેમજ મસાલા પાકના ઉત્પાદનમાં 12% હિસ્સો ધરાવે છે. ગુજરાતના બાગાયતી ઉત્પાદનોએ રાજ્યની ખેતીની કાયાપલટ કરી દેશ વિદેશમાં નામના મેળવી છે. ખેડૂતને જગતનો તાત કહેવાયો છે. ખેતીવાડીની સમૃદ્ધિ દ્વારા ખેડૂતોની પણ આર્થિક ઉન્નતિ થાય તેવો ધ્યેય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાખ્યો છે. વડાપ્રધાનશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ વ્યક્ત કર્યો છે તેને ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવામાં બાગાયતી પાકનો ફાળો પણ મહત્ત્વનો છે. ગુજરાતના કિસાનો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ, શાકભાજી, મસાલા કે ફૂલ જેવા પાકોની ખેતી કરે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજના અમલ બનાવી છે. રાજ્ય સરકારના આવા પ્રોત્સાહક પગલાઓના પરિણામે બાગાયતી પાકના ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો થયો છે. ભીંડા અને ચીકુના ઉત્પાદનમાં આપણું ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગીરની કેસર કેરીને GI ટેગ મળ્યો છે. એટલું જ નહીં, હવે કચ્છના ખેડૂતોએ ખારેક સાથે કમલમ ફ્રૂટની ખેતી કરીને બાગાયતી પાકોથી સમૃદ્ધિની દિશા પકડી છે. આવા બાગાયતી પાકોમાં વેલ્યુએડેશન અને માર્કેટ ચેઇન ઊભી કરવા રાજ્ય સરકાર ખેડૂતો અને કિસાન સંગઠનોને અનેક પ્રોત્સાહનો પૂરા પાડે છે. રાજ્યના ખેડૂતો દેશ વિદેશની ખેતીની
ટેકનોલોજીનું જ્ઞાન અને તાલીમ મેળવી આધુનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરે અને વધુ આવક ઊભી કરે તે માટે વિવિધ સ્થળોએ સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને માળખાકીય સુવિધા પૂરી પાડવા રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુ ચેઇન ઊભી કરી ખેડૂતોની આવક વધારવા જે તમામ સુવિધાઓ ખેડૂત સંગઠનોને ખેડૂતોના ઉપયોગ માટે સંચાલન માટે આપવામાં આવનાર છે। કમલમ ફળના પોષક તત્વોને કારણે તેની માંગ દેશ અને દુનિયામાં ઉત્તરોત્તર વધી રહી છે। ચાલુ નાણાકીય વર્ષમાં મિશન કમલમની નવી યોજના મંજૂર કરેલ છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ કરવી, અને આ આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને વિવિધ પાકોના વાવેતર માટે પૂરતી સહાય, પૂરતું માર્ગદર્શન અને જરૂરી પ્રોત્સાહન આપવા માટેના પગલાં લેવા જોઈએ। એના પરિણામે રાજ્યનો વિકાસ વેગવંતો બને એવી દિશામાં રાજ્યનું કૃષિ ખાતું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યું છે। મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ મધમાખીનો ઉછેર, પ્રોસેસિંગ, એના કોલ્ડ સ્ટોરેજથી માંડી અને જુદી જુદી પ્રક્રિયાઓ માટે રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતી સહાય આપે છે। રાજ્ય સરકારે બાગાયતી ખેતીના દરેક પાસાઓને આવરી લેતી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકી છે, જેમાં બાગાયતી ખેતી કરવા માંગતા ખેડૂતોને પિયતના સાધનો, બાગાયત યાંત્રિકીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ અને પ્લાસ્ટિક આવરણ માટે સહાય આપવામાં આવશે। તો આવો ગુજરાતની ખેતીને એક નવી દિશા આપીએ, ગુજરાતને હરિયાળું અને ખેડૂતોને વધુ ખુશાલ બનાવીએ। બાગાયત નિયામક શ્રીની કચેરી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય। બાગાયત વિભાગ દ્વારા આ સુંદર મજાની ફિલ્મનું નિર્માણ થયું। વિનંતી કરું માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન આપણા સૌના લોકલાડીલા રાઘવજીભાઈ પટેલ સાહેબને કે આજના કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે। જોરદાર રાડિયોના ગડગડાટથી માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। રાજ્યના ખેતીવાડી ખાતા આયોજિત સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી વિભાગના ત્રણ જગ્યાના અહીંથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે યોજાનાર ખાતમુહૂર્તો, જુદી જુદી યોજનાઓ અન્વયે ખેડૂતોને આપવામાં આવતી સહાયોના પ્રતિક ચેક વિતરણો અને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આયોજિત જુદા જુદા કાર્યક્રમના ભાગરૂપે યોજવામાં આવેલ આ ધ્રોલ ખાતેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા રાજ્યના સરળ, સાલસ અને નિરાભિમાની વ્યક્તિત્વના ધણી એવા આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અહીં ઉપસ્થિત રહેલા આપણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પંચાયત, શ્રમ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી આદરણીય શ્રી બ્રિજેશભાઈ મેરજા, એવા જ બીજા માન્ય વાહન વ્યવહાર, પ્રવાસન વિભાગના મંત્રીભાઈ શ્રી અરવિંદભાઈ રહ્યાણી, આપણા લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ જાડેજા, અમારા ખાતાના અધિક મુખ્ય સચિવ શ્રી
મુકેશ પુરીજી, અમારા બાગાયત નિયામક શ્રી વઘાસિયાજી, જિલ્લા કલેક્ટર શ્રી પારઘીજી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલજી, એસપી શ્રી પ્રેમસુખજી ડેલુ, જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ ભાઈ શ્રી પીએસ જાડેજા, ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જયશ્રીબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબા જાડેજા, જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ ફાચરા, આપણા આ વિસ્તારના આગેવાન, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે જેની બહુમુખી પ્રતિભા અને સેવા છે એવા આદરણીય મુરબી શ્રી ઘોડાસરા સાહેબ, એવા જ બીજા આગેવાન અને આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયરામભાઈ પટેલ, આપણા આમંત્રણને માન આપીને પધારેલા જામનગરના મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી વિમલભાઈ કગથરા, મંચ ઉપર બેઠેલા આપણા સૌ સન્માનીય આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ધ્રોલ જોડિયા જામનગર વિસ્તારમાંથી પધારેલા જુદા જુદા આગેવાનો, સહકારી આગેવાનો, પંચાયતના આગેવાનો અને મારા વાલા ખેડૂત ભાઈ બહેનો, મને કહેતા આનંદ થાય છે કે આજે રાજ્યના ખેતીવાડી ખાતાના બાગાયત વિભાગ દ્વારા 3 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ કે જેની પ્રવૃત્તિ વિશે તમને બધાને આ શિબિરમાં માર્ગદર્શન અમારા ખાતાના અધિકારીઓએ આપ્યું છે, એવા 3 નવા એક્સેલન્સ સેન્ટર, 12 જૂના હતા એટલે ટોટલ 15 જેટલા એક્સેલન્સ સેન્ટર અને 4 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર, અમુકનું ખાતમુહૂર્ત થાય છે, અમુકના ઉદ્ઘાટનો થાય છે અને એવા પ્રસંગે આપણા રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી અહીં જ્યારે પધાર્યા છે ત્યારે હું આ વિસ્તારના જિલ્લાના ખેડૂત ભાઈઓ વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રી એવા સુકનવંતા પગલાના છે કે તમે યાદ કરો, ગયા વર્ષે અહીંયા આપણે વરસાદની રાહ જોતા હતા અને હવે વરસાદ નહીં થાય તો શું થાય એની ચિંતામાં હતા. આપણા કૂવા, તળાવ, બોર, ડેમો ખાલી કામ હતા. આમ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં શપથ લીધા અને તેથી જ અંધરાધાર વરસાદ તૂટી પડ્યો. સમગ્ર સૌરાષ્ટ્રમાં નદી, નાળા, ડેમ છલકાઈ ગયા. જ્યાં અછત જાહેર કરવાની વાત ચાલતી હતી ત્યાં ખેડૂતોને મબલક પાક થયો. નદી, નાળા, કૂવા છલકાઈ ગયા, ડેમો ભરાઈ ગયા અને પરિણામ એ આવ્યું કે મોટાભાગના વિસ્તારમાં ઉનાળા સુધી, ઉનાળુ પાક સુધી ડેમોની કેનાલો છોડવાની જરૂર ન પડી. અને એવું જ ચાલુ વર્ષે પણ થયું માનનીય મુખ્યમંત્રીશ્રી, કે આપણી કલ્પના બહારનો વરુણ દેવતા આપણા ઉપર રીજા, આપણી જીવાદોરી સમાન નર્મદા મૈયા, સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો. ઉત્તર ગુજરાતમાં 10 વર્ષ ત્યાં ડેમોમાં પાણી નહોતું, તમામ ડેમો છલકાઈ ગયા. કચ્છમાં તો લગભગ સદીનો કહી શકાય એથી વધુ વરસાદ આ વર્ષે પડ્યો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ 90% જેટલો વરસાદ થયો. પરિણામ એ છે કે નદી, નાળા, ચેકડેમ, તળાવ પાણી આવ્યા, ડેમો ભરાણા. અને એના કરતાં આનંદની વાત એ છે કે જ્યારે નર્મદા નદીનું પાણી, ડેમનું પાણી દરિયામાં ચાલુ થયું વહેવાનું, તરત જ અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી આદેશ કર્યો કે આપણી સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના, કચ્છના, ઉત્તર ગુજરાતના તળાવો જ્યાં ખાલી છે, ચેકડેમો ખાલી છે, એ તમે ભરવા માંડો. આનંદની વાત એ છે કે આપણા જિલ્લામાં 10 દિવસ થયા સૌની યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે. આપણો સસોઈ ડેમ જે અડધો ખાલી હતો એમાં પાણી ચાલુ થઈ ગયું. રણજીત સાગરમાં પાણી
ચાલુ થવાનું છે. અમારા વૈણા જગા મેળી એ બાજુ થઈ અને ફલાના ડેમમાં પાણી નાખવાનું પણ કાર્યવાહી ચાલુ છે. વચ્ચે આવતા ધ્રોલ તાલુકાના જેટલા તળાવો ચેક ડેમો છે એ પણ ભરાવાના છે, એટલા માટે કે ચાલુ વર્ષે પુષ્કળ નર્મદામાં પાણી છે અને વધારામાં બહુ મોટો જથ્થો દરિયામાં વહી જાય છે. ભલું થાય નરેન્દ્રભાઈ મોદીનું 2012માં એણે આ કલ્પના કરી અને નર્મદા ડેમનું જે વધારાનું પાણી દરિયામાં વહી જાય એ પાણી 1,00,000 એકર ફૂટ કચ્છમાં, એટલું જ ઉત્તર ગુજરાતમાં અને એટલું જ સૌરાષ્ટ્રમાં નાખવાની યોજના કરી. ત્યારે હું વિરોધ પક્ષમાં હતો, હું મસ્કરી કરતો હતો કે આ નેવાના પાણી મોભે ચડાવવામાં, આ ખોટા ખર્ચા કરવામાં. પણ આશ્ચર્ય અને આનંદની વાત છે કે નર્મદા નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું એ સપનું અત્યારે સાકાર થઈ રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રના 115 ડેમો, બીજા નાના મોટા આ તમામ ડેમો ભરવા માટેનું જે આયોજન છે એ આયોજન અત્યારે અમલમાં મુકાઈ રહ્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના પગલે વરસાદે આવ્યો, પુષ્કળ થયો, પીવાના પાણીની, ઘાસચારાની, ખેડૂતોના પાકની મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને ચાલુ વર્ષે લગભગ 100% વધુ વરસાદ થયો છે. ભાવો પણ ખેડૂતભાઈઓ સારા છે. આજે જ મને માહિતી મળી કે જામનગર યાર્ડમાં જીરાનો ભાવ રેકર્ડ બ્રેક આવ્યો, 4730 રૂપિયા. મગફળી 1500થી ઉપરના ભાવે વેચાય છે અને કપાસની લગભગ 2500 ઉપરની રેન્જ રહેવાની છે. અને જો ભાવ ક્યારે ડાઉન થાય તો નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આદેશ છે કે ખેડૂતોની ટેકાના ભાવે પૂરતી ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટેની તમે વ્યવસ્થા કરો. અને તમે બધા જાણો છો કે ગયા વર્ષે 3500 કરોડ રૂપિયા જેટલી 6 લાખથી વધુ ખેડૂતોની જુદી જુદી જણસીઓ, એમાં મગ હોય, અડદ હોય, ચણા હોય, ઘઉં હોય, મગફળી હોય, રાયડો હોય, આ તમામ વસ્તુઓ જ્યારે બજારમાં ભાવ નીચા જાય છે ત્યારે ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં એની ખરીદી કરી અને સરકાર ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરે. માન્ય મુખ્યમંત્રીશ્રીને હું યાદ અપાવું કે ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ અને તરત જ આપ અમારા જામનગર જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા. અમે આપને રજૂઆત કરી કે અમારા ખેડૂતોના પાકને નુકસાન થયું, ખેતીની જમીન ધોવાણી, આપે ઉદાર દિલે ખેડૂતને હેક્ટર દીઠ 13,000 અને 2 હેક્ટર હોય એની મર્યાદા મારે 26,000 રૂપિયા. ધ્રોલ તાલુકો, જોડિયા તાલુકો, જામનગર તાલુકો અને કાલાવડ તાલુકો, આ ચારેય તાલુકાના તમામ ખેડૂત ખાતેદારોને આપની ઉદારતાથી કુદરતી આફતના સમયે આ વિસ્તારોના ખેડૂતોને મદદ મળી છે એ અમારા ખેડૂતો ભૂલે એમ નથી. સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રીને હું યાદ અપાવું કે આપણે આ ખેડૂત ભાઈઓને વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની 1 લાખની મુદત માટે લોન પણ આપી છે. સાહેબ, વડાપ્રધાન દર વર્ષે દરેક ખેડૂતોના ખાતામાં 3 હપ્તાથી 6,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના મારફત આપે છે. સાહેબ, ટેકાના ભાવે તો આપણે પૂરતી ખરીદી કરી જ છીએ, વધારામાં સાહેબ ખાતરમાં આપણે પૂરતી સબસિડી આપી છે, પૂરતી સબસિડી વીજળીમાં આપણે આપી છે. સાહેબ, વીજળીનો ખેડૂત માટે યુનિટ ભાવ 60 પૈસા છે, જ્યારે ઉદ્યોગ માટે એ જ ભાવ 10 રૂપિયા છે. ત્યારે સાહેબ આપણે ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરતા પ્રમાણમાં ચેકડેમો, તળાવો, નાના મોટા જે પાણી સંગ્રહ થઈ શકે એના કામો પણ કરી અને ખેડૂતોને આપણે ઉપયોગી થવાનો પૂરતો પ્રયત્ન કરી છે. ચાલુ વર્ષે સાહેબ ડુંગળી ઉત્પાદક ખેડૂતો આવ્યા, આપની પાસે હું લઈ આવ્યો, આપે એની વાત સાંભળી અને ઉદારતાથી ખેડૂત જો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચે તો એને કિલોએ 2 રૂપિયા અને 25,000 કિલોની મર્યાદામાં એમ ખેડૂત દીઠ 50,000 રૂપિયાની સહાય આપે મંજૂર કરી. એના પરિણામે આપણે 100 કરોડ રૂપિયા ફાળવાતા એના લગભગ 70 કરોડ રૂપિયા જેટલા 36,000 ઉપરાંત ખેડૂતોને આપણે ચૂકવી દીધા છે. કહેવાની વાત એ છે સાહેબ કે આપણે ખેડૂતોને તમામ રીતે, ખેડૂત ખેતી કરતો થાય, ખેડૂત સમૃદ્ધ બને, ખેડૂતોની આવક ડબલ થાય
એના માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્નું છે એ સ્વપ્નું પરિપૂર્ણ થાય એના માટે ખેડૂતોને આપણે અનેકવિધ રીતે સહાય આપી છે. સાહેબ, આપણે ખેડૂતોને સ્માર્ટફોન માટે સહાય આપી, ટ્રેક્ટર સહાય માટે સહાય આપી, અકસ્માત ખેડૂતનો થાય તો એના માટે સહાય આપી, કાંટાળા તારની વાડ માટે સહાય આપી, સાહેબ ગોડાઉન સહાય માટે સહાય આપી, ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટો કોઈને કરવા હોય તો એના માટે સહાય આપી, નાના મોટા સાધન સહાય માટે સહાય આપી. હમણાં આપણે બાગાયતી ખેતીમાં કમલમ નામનું જે ફ્રૂટ છે એના વાવેતર માટે હેક્ટર દીઠ 4 લાખ રૂપિયાની સહાય પણ આપણે જાહેર કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, તમને હું કહેવા માગું છું કે નાની મોટી અસંખ્ય સાધન સહાયો આપણે ખેડૂતોને આપી છીએ. એટલા માટે આપી છીએ કે આપણો દેશ ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બને, નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે. પણ જો ગુજરાત આત્મનિર્ભર બને ખેતી ક્ષેત્રે તો દેશ આત્મનિર્ભર બને, અને ખેડૂત ખેતી અને ગામડું સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બને. નરેન્દ્રભાઈ મોદીનું આ સપનું છે કે ખેડૂતોની આવક ડબલ કરો, અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે ખેડૂતોને તમામ પ્રકારની સહાય અને મદદ કરી રહી છે. મિત્રો, અને તમે બધા જાણો છો કે 40 વર્ષથી આ વિસ્તારમાં હું જાહેર જીવનમાં છું. ખેડૂત ખેતી અને ગામડા એના પ્રશ્નો હું લઈડો છું, જેગડો છું, અને એ બધા પ્રશ્નો મારા મગજમાં છે કે ખેડૂતોને કઈ રીતે બેઠા કરી શકાય. અને જ્યારે મારા હાથમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ હોય, આ બધાએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ખેડૂત ખેતી પશુપાલન અને ગૌ માતાની સેવા માટેનું જ્યારે કામ આપ્યું છે ત્યારે આ કામમાં મિત્રો હું ક્યાંય ઊણો નહીં ઉતરું. ખેડૂતોની સેવા માટે, ખેડૂતોની ઉન્નતિ માટે, ખેડૂતોની પ્રગતિ માટે, ખેડૂત આત્મનિર્ભર થાય એ માટે અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે કાંઈ થઈ શકે એ આપણા વિસ્તારના ખેડૂતો માટે કરવાની નેમ સાથે હું આ કામ કરી રહ્યો છું. ત્યારે આવડી મોટી વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો અહીં આવ્યા, આ યોજનાના માર્ગદર્શન મેળવ્યા, પરિસંવાદમાં ભાગ લીધો, ખેતીવાડી ખાતાની વિવિધ યોજના અંગે માર્ગદર્શન જ્યારે તમે મેળવ્યું છે ત્યારે તમારા ખેતીના કામમાં એનો અમલ કરજો, એનો ઉપયોગ કરજો, અને અહીંથી બોધ પાઠ લઈને જાજો કે આપણે ખેડૂતને સમૃદ્ધ બનાવવાનો છે, ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો છે, ખેડૂત થકી ગામડું સુખી થશે, ગામડા થકી દેશ સુખી થશે, અને પરિણામે દેશ આત્મનિર્ભર બનશે એ ભાવના સાથે જ્યારે આવડી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો ત્યારે તમને બધાને હૃદયપૂર્વક આવકારું છું, તમારા બધાનો આભાર પણ માનું છું. આપણે મળતા રહેશું. ખેડૂતના, ખેતીના, ગામડાના કોઈ પણ પ્રશ્નો હોય તો અમારા ધ્યાન ઉપર મૂકજો. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તમને મદદરૂપ થવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરશું એની ખાતરી સાથે. ફરીથી તમારા બધાનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન માનનીય રાઘવજીભાઈ પટેલ સાહેબ, આપનો ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. આગળ વધીએ અને હવે આપણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ યોજનાની ફિલ્મ નિહાળીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ મંત્રને ચરિતાર્થ કરવા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશનનું આહ્વાન કર્યું, જે અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જામનગરના જાડા વિસ્તારમાં સમાવિષ્ટ 35 ગામોના 22,873 ઘરોમાંથી 12 વાહનો મારફતે દૈનિક ધોરણે કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. સાથે એકત્ર થયેલ 12-15 ટન જેટલા કચરાને જામનગર મહાનગરપાલિકા હસ્તકની ઠેબા ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે, જ્યાં તેનો નિકાલ થઈ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા તેનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ કરાય છે. સાથે જ માનનીય મોદીજીએ સ્વપ્ન જોયું હતું કે ગુજરાતમાં 30-40 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર હોવું જોઈએ. જામનગરમાં ટૂંક સમયમાં આ સ્વપ્ન હવે હકીકત બનવા જઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરના સહયોગથી જિલ્લાના 4 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ અને લાલપુર ખાતે ₹1,70,80,000 ખર્ચે કિડની ડાયાલિસિસ કેન્દ્રો, IKDRC ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની એન્ડ ડિઝીઝ રિસર્ચ સેન્ટર અમદાવાદના સહયોગથી શરૂ થનાર છે, જેના પગલે
અંતરિયાળ વિસ્તારના દર્દીઓને તેમના રહેઠાણથી નજીક ડાયાલિસિસની ઝડપી સુવિધા મળી રહેશે. તેમના સમય અને ખર્ચમાં બચત થશે અને જામનગર જિલ્લો તમામ તાલુકામાં નિઃશુલ્ક સરકારી ડાયાલિસિસ સેન્ટર ધરાવતો ગુજરાતનો પ્રથમ જિલ્લો બનશે. 15માં નાણા પંચ અંતર્ગત વર્ષ 2020-21ની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી રૂપિયા 36,40,000ના 13 ટ્રેક્ટર તથા વર્ષ 2020-21 તથા 2021-22ની તાલુકા કક્ષાની 20% ગ્રાન્ટમાંથી રૂપિયા 96,80,320ના 35 ટ્રેક્ટરનું લોકાર્પણ જામનગર જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોને આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે. સાથે જ જામનગર તાલુકા પંચાયતના સુવિધા સભર નવા ભવનનું ખાતમુહૂર્ત આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે. જામનગર કરી રહ્યું છે વિકાસના અમૃતપાન, સર કરે ગુજરાત વિકાસના નવા સોપાન. વિનંતી કરું માનનીય મુખ્યમંત્રીશ્રીને, ઈ ખાતમુહૂર્ત દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ, 4 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર અને 3 નવી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે. સાથે સાથે સૌ મહાનુભાવો ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ વિધિમાં જોડાશે. જોરદાર તાળીઓના ગડગડાટથી સેન્ટર ઓફ એક્સલન્સના આ ઈ ખાતમુહૂર્તમાં આપણે સૌ જોડાઈએ. જામનગરના માવાપર ધ્રોલ ખાતે બાગાયત પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મિરોલી ખાતેના સેન્ટર ઓફ એક્સલન્સ, ત્યારબાદ ખેડા જિલ્લાના કપડવંજી તાલુકાના મહમદપુરા ખાતેના સેન્ટર ઓફ એક્સલન્સનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. જામનગર, બનાસકાંઠા, કચ્છ અને પંચમહાલ જિલ્લાના 4 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો. હવે આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા માર્ગદર્શન અને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આયોજિત બાગાયત પાક પરિસંવાદ તથા સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, મંત્રી શ્રી અરવિંદભાઈ રયાણી, સાંસદબેન શ્રી પૂનમબેન, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ બુંગાર, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કધગરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કાવડિયા, મેયર શ્રી બીનાબેન કોઠારી, અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીજી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સહકાર ક્ષેત્રના આગેવાનો, જયરામ બાપા, પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને ગોળા સરસ, આપ સૌને મારા નમસ્કાર. બધા શાંત બેઠા છો એકદમ આજે, હે? જમવાનું બાકી હોય એવું તો લાગતું નથી. રાજી હોય તો ભાઈ આમ ઉત્સાહવાળું વાતાવરણ કરી નાખો. કંઈ બાકી હશે તો અમે આપીશું, પૂરું કરી દઈશું, તમારે કોઈ ચિંતા ના કરશો.
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આજે આનંદનો અવસર છે. આજે જામનગર, અમદાવાદ અને ખેડા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ તથા જામનગર, પંચમહાલ, બનાસકાંઠા અને કચ્છ ખાતે પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ₹51 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ પ્રકલ્પો રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી બની રહેશે એવો મને પાક્કો વિશ્વાસ છે. સાથે જ આજે અહીંથી 684 જેટલા લાભાર્થીઓને 2 કરોડ 16 લાખ જેટલા રૂપિયાની વિવિધ સહાય આપવામાં પણ આવી રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ બનાવી અને રાજ્ય સરકારે તેનો અમલ કર્યો છે. તેમણે સૌથી પહેલાં યુરિયાને નીમ કોટિંગ કરીને યુરિયાની ચોરી અટકાવી અને ખાતર ઉપલબ્ધ કરાવ્યું. મોદી સરકારે વિવિધ પાકોના ટેકાના ભાવમાં માતબર વધારો કર્યો છે. ખેડૂતોને આખા દેશના બજાર સાથે જોડવા માટે ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના 8,68,911 ખેડૂતો, અંદાજિત 10,000 વેપારીઓ અને 110 એફપીઓ આ ઈ નામ પોર્ટલ સાથે રજીસ્ટર થયા છે. હવે ધ્રોલનો મારો ખેડૂત ભાઈ હરિયાણાનો બજાર ભાવ ઘેર બેઠા પણ જાણી શકે છે. રાજ્યના ખેડૂતો નવી ટેકનોલોજી શીખે, ખેતી પ્રગતિશીલ બને તેવા હેતુ સાથે રાજ્ય સરકારે ઇઝરાયલના સહયોગથી વર્ષ 2015માં વઘરાડ ખાતે પહેલું સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું હતું. આજે બીજા 3 સેન્ટર ઓફ એક્સેલન્સનો ઉમેરો થતાં રાજ્યમાં કુલ 9 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે. આપણો ઉદ્દેશ છે કે રાજ્યના ખેડૂતો વધુ ને વધુ આધુનિક ખેતી અપનાવે, ખેતી વધુ ને વધુ નફાકારક બને અને ખેડૂતોની આવકમાં વધારો થાય. આજે શરૂ થઈ રહેલા પ્રાઇમરી સેન્ટર્સ બાગાયતી પાકોમાં વેલ્યુ ચેઇન ઊભી કરવાની દિશામાં સરકારનું પગલું છે. આ સેન્ટર દ્વારા ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમો, સંગ્રહ વ્યવસ્થા, કોલ્ડ ચેઇન, પ્રાઇમરી પ્રોસેસિંગ જેવી માળખાકીય સુવિધાઓ મળવાની છે. બાગાયતી પાક દ્વારા ખેડૂતોને વધુ આવક થાય છે, સાથે બાગાયતી પાકો આધારિત એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગને પણ બળ મળે છે. રાજ્ય સરકારે બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય માટે ₹10 કરોડની જોગવાઈ કરી છે. સ્વરોજગારી એકમો જેવા કે ફળ પાક નર્સરી, ધરુ ઉછેર, ટીશ્યુ કલ્ચર એકમો, બાયોકન્ટ્રોલ લેબોરેટરી, મશરૂમ ઉછેર કેન્દ્રો, નાના પ્રોસેસિંગ એકમો ઊભા કરવા સહાય પણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં 7.26 લાખ જેટલા રાજ્યના બાગાયતોને વિવિધ બાગાયતી યોજનાઓ હેઠળ લાભ આપ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહક પગલાઓના પરિણામે બાગાયતી પાકોના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. ભીંડા અને ચીકુના ઉત્પાદનમાં આપણું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. બાગાયતી પાકોની ખેતીને આપવામાં આવતા પ્રોત્સાહન લાભોને પરિણામે 2 દશકામાં જે બાગાયતી પાક આપણા ત્યાં 2 દશકા પહેલાં 62.01 લાખ મેટ્રિક ટન હતું, એ આજે વધીને 250.52 લાખ મેટ્રિક ટન થયું છે. ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યો છે. એટલું જ નહીં, હવે કચ્છના ખેડૂતો ખારેક સાથે કમલમ ફ્રૂટની ખેતી કરતા થયા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં મધમાખી ઉછેર અને મધના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશન શરૂ કર્યું અને આ મિશન હેઠળ 500 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. સાથે સાથે ગુજરાત સરકારે પણ આના માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી અલાયદી કરી છે. મધમાખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખી ઉછેર, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડરૂમ, બી ક્લિનિક જેવા ઘટકોમાં મધમાખી પાલન પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવે છે. રાજ્યમાં તાજેતરમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ ખાતરથી હવે ખેડૂતોને ખાતર લાવવામાં પણ સરળતા રહેશે અને તેના વપરાશથી કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં વધારો થવાનો છે. સાથે જ ખેડૂતોને ખેતરમાં ખાતર નાખવા માટે ઘણી મહેનત પડતી હોય છે અને એ ખેડૂતોને પાક રક્ષણ પણ દવાઓનો છંટકાર કરવો પડે છે.
सामान्य रीते खेत मजूर द्वारा खातर अने दवाओनो छंटकाव करवामां आवे छे। आ बधी समस्यानो उकेल आपणने ड्रोन टेक्नोलॉजीथी मळशे, साथे ज खेत मजूरोने अछत जेवी समस्यानुं निवारण पण ड्रोन टेक्नोलॉजी द्वारा मळवानुं छे। आ माटे सरकारे रुपया 35 કરોડની જોગવાઈ કરી છે અને 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું પણ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે। આજે જ્યારે દેશ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે, ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને મહત્ત્વના 5 સંકલ્પો આપ્યા છે। આપણે એ 5 સંકલ્પોને અનુસરીને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવું છે। ખેતી બાગાયતી પાક દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવું છે। સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ થકી આપણે તે સંકલ્પ સિદ્ધ કરીશું તેવા પાકા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો। વિનંતી કરું માનનીય મુખ્યમંત્રીશ્રીને કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ રિમોટ કંટ્રોલ દ્વારા રજૂ કરે। માનનીય મુખ્યમંત્રીશ્રી, જિલ્લા વહીવટીતંત્રની વિવિધ કામગીરીનું ઈ ખાતમુહૂર્ત માટે વિનંતી કરું માનનીય મુખ્યમંત્રીશ્રીને। આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધાવીએ। ગુજરાત સરકાર જામનગર જાડા વિસ્તારમાં સમાવિષ્ટ 35 ગામોમાં ડોર ટુ ડોર ઘન કચરાના વ્યવસ્થાપન કામગીરીનું લોકાર્પણ તથા CDP 3 યોજના અંતર્ગત રૂપિયા 2.86 કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન તાલુકા પંચાયત ભવન જામનગરનો ઈ ખાતમુહૂર્ત સમારોહ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યો। પ્રેરક ઉપસ્થિતિ શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌસંવર્ધન શ્રી બ્રિજેશ મેરજા, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શ્રમ અને રોજગાર, પંચાયત સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, અતિથિ વિશેષ શ્રી પૂનમબેન માડમ, શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી RC ફળદુ, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, આભાર, ખૂબ ખૂબ આભાર। હવે આપણે મુખ્ય સ્ટેજ ઉપરથી 15 જેટલા લાભાર્થી ખેડૂતોને સહાય ચૂકવણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવું છે। વિનંતી કરું આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે સાથે મંચસ્થ મહાનુભાવોને કે આ 15 જેટલા ખેડૂતોને આપણે સહાય ચૂકવણી પ્રમાણપત્રનું વિતરણ કરીએ। સૌપ્રથમ મંચ ઉપર આવશે રત્નાભાઈ મંજીભાઈ પાનસુરિયા, તાલુકો કાલાવડ ગામ સરવાણીયા, કમલમ ફળના નવા વાવેતર માટેની સહાયનું ચૂકવણી પ્રમાણપત્ર મેળવશે। સહાયની રકમ છે 2,02,840 રૂપિયા। ત્યારબાદ પ્રવીણભાઈ અવસરભાઈ સંતોકી, તાલુકો ધ્રોલ ગામ મોટા વાગુદળ, કમલમ ફળના નવા વાવેતર માટેની સહાયનું ચૂકવણી પ્રમાણપત્ર મેળવશે 1,83,000 રૂપિયા। પ્રવીણભાઈ સંતોકી। ત્યારબાદ મનસુખભાઈ ઝાકાસણિયા, એમને વિનંતી કરું, ગામ કેશિયા તાલુકો જોડિયા, મિની ટ્રેક્ટરની ખરીદીની સહાયનું પ્રમાણપત્ર મેળવશે રકમ 45,000 રૂપિયા। ત્યારબાદ જામનગર તાલુકાના આમરાથી લખમણભાઈ માધાભાઈ કણજારિયા, એ મિની ટ્રેક્ટરની ખરીદીની સહાયનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેળવશે। ત્યારબાદ જોડિયા તાલુકાના કેશિયા ગામથી અર્જણભાઈ પરસોત્તમભાઈ ગોધાણી, ટ્રેક્ટર સંચાલિત દવા છંટકાવ માટેના પંપની ખરીદીની સહાયની સહાય મેળવશે। ત્યારબાદ જામનગર તાલુકાના આમરા ગામના મકનભાઈ માધાભાઈ કણજારિયા, હાઇબ્રિડ શાકભાજી પાકના વાવેતરની સહાયનું ચૂકવણી પ્રમાણપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેળવશે। ત્યારબાદ જોડિયા તાલુકાના અઝોલિયા દીપેનકુમાર ધીરજલાલ મંચ ઉપર આવશે અને મધમાખી ઉછેર માટેની સહાયનું પ્રમાણપત્ર મેળવશે। ત્યારબાદ
ત્યારબાદ જામનગર તાલુકાના ખોજા બેરાજાથી ગોગનભાઈ વિઠ્ઠલભાઈ મોવાલિયા ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય માટેની સહાય મેળવશે. ત્યારબાદ જામનગર તાલુકાના ધુતાર પરથી કાંતિલાલ વલ્લભભાઈ ગજેરા ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને મળતી સહાયનું પ્રમાણપત્ર મેળવશે. ત્યારબાદ લાલપુર તાલુકાના ભણગોર ગામથી કૌશિકભાઈ જીવનભાઈ વિમાણી ડુંગળી ઉત્પાદનની સહાય મેળવશે. ત્યારબાદ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામથી વર્ષાબેન પ્રવીણભાઈ ખાતરાણી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગતની 1,00,000 રૂપિયાની સહાયનું ચૂકવણી પ્રમાણપત્ર મેળવશે વર્ષાબેન ખાતરાણી. ત્યારબાદ ધ્રોલ તાલુકાના ખારવા ગામથી કમલેશભાઈ હરજીભાઈ ભેંસદડિયા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની ફેસિંગની યોજનાની સહાય મેળવશે. 2,00,000 રૂપિયાથી પણ વધુની સહાય આ ફેસિંગ માટે મળે એમને મળશે. ત્યારબાદ ધ્રોલ તાલુકાના દિલીપભાઈ છગનભાઈ પરમાર પંપસેટની ખરીદીની સહાયનું પ્રમાણપત્ર મંચ ઉપરથી મેળવશે. ત્યારબાદ જોડિયા તાલુકાના તારણા ગામથી રમેશભાઈ ખીમજીભાઈ જાદવ મંચ ઉપર આવશે અને માલવાહક વાહનની ખરીદીની સહાયનું ચૂકવણી પ્રમાણપત્ર મેળવશે. ત્યારબાદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દુધઈ ગામથી કાંતિલાલ દામજીભાઈ ગાંભવા મંચ ઉપર આવશે અને સ્માર્ટફોનની ખરીદીની સહાય રકમનું પ્રમાણપત્ર મેળવશે. ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોનો આજના સમગ્ર કાર્યક્રમની આભારવિધિ માટે રજૂ કરું. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રીશ્રી, સૌ મહાનુભાવો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓનું બાગાયત વિભાગ વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ.